ચોટી લાંબા લંપીથી પીડાતા પશુઓની સારવાર માટે તબીબનો વધારો કરવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાયું। ચોટીલામાં લંપી વાયરસના કારણે અનેક પશુઓ મોતને ભેટ્યા છે ત્યારે આ પશુધનને બચાવવા માટે પશુ ડોક્ટર વધારવા માટેની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદે મુખ્યમંત્રીને લખેલ પત્ર અંગેનું ચોટીલા નાયબ મામલતદારને આવેદન પત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી। ચોટીલા એક નગરપાલિકા વિસ્તાર તેમજ 80થી વધુ ગ્રામ્ય વિસ્તાર ધરાવતો તાલુકો છે જેમાં હાલ લંપી નામનો રોગે હાહાકાર મચાવ્યો છે જેમાં પશુઓના મોત પણ નીપજી ચૂક્યા છે। ત્યારે ચોટીલામાં આવેલ માત્ર એક સરકારી પશુ દવાખાનું છે જેમાં ખૂબ જ મોટી ઓછી સંખ્યામાં તબીબની સંખ્યા છે જેને લઈને તબીબ દિવસ દરમિયાન પશુઓની સારવાર માટે ગયા હોય ત્યારે બીજી પશુઓના સારવારના કારણે મોત નીપજતા હોય છે અને 1962 નામની જે સરકાર દ્વારા પશુઓને તાત્કાલિક સારવાર મળે તે માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। આ હેલ્પલાઇન પર લોકો ફોન કરતા હોય છે ત્યારે યોગ્ય જવાબ ન મળતા પણ પશુઓના મોત નીપજતા હોય છે। આવી અનેક મુસીબતો છતાં ચોટીલામાં જીવદયા પ્રેમીઓ દિવસ રાત દાવડીને પશુઓની સારવાર કરે છે તો આ અંગે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદે મુખ્યમંત્રીને લખેલ પત્ર સાથેનું આવેદન પત્ર ચોટીલા નાયબ મામલતદારને આવેદન પત્ર જીવદયા પ્રેમી હરેશભાઈ ચૌહાણ સહિત ગૌ પ્રેમીઓ ઉગ્ર રજૂઆત સાથે પાઠવીને જણાવ્યું હતું કે આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જરૂરી છે આજે આપણી ગૌ માતા મરી રહી છે ત્યારે સરકાર સુતેલી સરકારને જગાડવા માટે આજે ચોટીલાના તમામ જીવદયા પ્રેમીઓ માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ છે। યુદ્ધના ધોરણે પગલાં ભરી અને ઘટતું કરવા માટે અમારી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે। જય